નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ચોટીલા હાઈવે ઉપર ટેન્કર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 3ને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કોરોનાનું વધતું જતું સંક્રમણ અટકાવવા માટે આજે ધાનેરા સ્વયંભૂ બંધ. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપ્યું, તો બીજી તરફ સ્થાનિક તંત્રએ પણ વેપારીઓ અને લોકોનો આભાર માન્યો. અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોનાના લક્ષણોવાળા શંકાસ્પદ વ્યક્તિઓના ટેસ્ટ માટે શહેરમાં ટેસ્ટિંગ ડોમ ઊભા કરવાની માંગ પ્રબળ બની છે. ગાંધીનગર જિલ્લાના ડેગામ ટ્રાફિક પોલીસે છેલ્લા 3 દિવસમાં 50 જેટલા બાઇકો ડિટેન કર્યા. ગઢ અને રાજપીપળાને જોડતો કરજણ પુલ બેસી પડતા આજથી પુલ બંધ કરાયો. રાજપીપળા એસટી ડેપોમાં કોરોના અને લોકડાઉનની ગંભીર અસર. આજથી 4 દિવસ માટે રાજપીપળા પુનઃસર્જન બંધ રહ્યું. દમણથી સુરત સારીના લગ્નમાં પીરસમાં લઈ જવાતો 128 બોટલ દારૂના જથ્થા સાથે બનેવીને વલસાડ સુગર ફેક્ટરી પાસેથી ઝડપી પાડ્યો. જાફરાબાદ પંથકમાં ભર ઉનાળે કમોસમી વરસાદ. ઉનાળુ ખેતી પાકમાં નુકસાનીના ભયથી ધરતીપુત્રો ચિંતામાં મુકાયા. એકાએક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો. મહીસાગર જિલ્લાના ડીજે સાઉન્ડના માલિકો દ્વારા બેરોજગારીના પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપ્યું. સુરતમાં પ્રેમ પ્રકરણમાં પતિએ પત્નીની હત્યા કરી 10 મહિને ભાંડો ફૂટ્યો. ઝારખંડમાં 22 થી 29 એપ્રિલ સુધી લોકડાઉન. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ. ગ્લાડિયરમાં મજૂરોથી ભરેલી બસ પલટી, 3ના મોત. છત્તીસગઢના તમામ 28 જિલ્લાઓમાં લોકડાઉન જાહેર. રાજકોટમાં કોરોના સંક્રમિત મહિલાએ લગાવી મોતની છલાંગ. યુપીના 5 જિલ્લાઓમાં નહીં લાગે લોકડાઉન. રોજર ફેન્ડર ફ્રેન્ચ ઓપન 2021માં રમશે. ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર કોરોના પોઝિટિવ. આઈપીએલમાં આજે મુંબઈ અને દિલ્હી કેપિટલ વચ્ચે જંગ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,407 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 2,59,170 કેસ નોંધાયા. રેમડેસિવિર જાદુઈ દવા નથી, તેનાથી મૃત્યુદર ઘટશે નહીં. દેશમાં લોકડાઉન કરવાનો કોઈ પ્લાન નથી, સીતારમણ. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.